સાવલીનગરમાં 2 દિવસ અગાઉ થયેલી 2 જૂથો વચ્ચે કોમી અથડામણ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ મથક સામે જ રામધૂન બોલાવવામાં આવી. પોલીસ મથકની સામે જ રામધૂન બોલાવતા વાતાવરણ ગરમાયું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. હાલ પરિસ્થિતિ કાબૂમાં. જિલ્લા નાયબ પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે. હિન્દુ સંગઠનના આગેવાનોએ પોલીસ પર સહકાર ના આપવાનો અને નિષ્ક્રિય રહેવાનો આરોપ લગાવ્યો છે. હિતેશ પટેલનો રિપોર્ટ, પાદરા 24 ન્યૂઝ. રામધૂન કરવાનો હેતુ શું છે? રામધૂન કરવાનો મુખ્ય હેતુ એટલો છે કે 5 થી 10 દિવસ પહેલામાં બીએસઆઈ ને આઈબી બંનેને રિપોર્ટિંગ કર્યું કે સાવલીમાં મોટા પાયે એચએમ થઈ શકે એવું છે, છતાં પણ કોઈ રિપોર્ટિંગ કર્યું નથી અને કોઈ પણ લોકોને પકડ્યા નથી. આના પાછળનો જવાબદાર વ્યક્તિ નુરુદ્દીન કરીને નામનો એક છોકરો છે, છતાં પણ એને પકડ્યો નથી. આ એફઆઈઆરમાં પણ એનું નામ નથી લખ્યું. અને હિન્દુઓ છોકરાઓને જે પકડ્યા છે એમના પર માર ખરાબ રીતે માર માર્યો છે, માથામાં બક્કલ પણ માર્યા છે. એના વિરોધમાં આજે અમે રામધૂનનું આયોજન અહીંયા કર્યું છે. તમને કેવી રીતે ખબર પડેલી કે એચએમ થવાનું છે? એચએમ થવાનું મુખ્ય કારણ શું? વારીગઢે ટાર્ગેટ કરીને નુરુદ્દીન નામનો છોકરો એના 8 વ્યક્તિઓને લઈ વારીગઢે એક છોકરાને હિન્દુ છોકરાને ટાર્ગેટ કરીને મારતો હતો. પરમ દિવસ પણ જે ઘટના બની છે એમાં પણ એક છોકરાને માથાના ભાગે પાઇપ મારી અને માથાના ભાગે 3 ટકા છે, પછી આ ઘટના બની છે. બે છોકરાઓને કોઈચા ચોકડી પર પબજી રમવા બેઠા ત્યાં આગળ માથામાં પાઇપ મારવામાં આવ્યું છે. ત્યાં પછી બંને ટોળા ઉગ્ર થયા અને સામસામે પથ્થરમારો થયો. આના પહેલા પણ અગાઉ 3 ઘટના બની છે મારામારની, છતાં પણ કોઈ આના અગેન્સ્ટમાં કોઈ એક્શન લીધી નથી. અગાઉ તમે 3 ઘટના બનેલી છે મારામારની, પોલીસ ફરિયાદ કરેલી હતી, પોલીસને જાણ કરી છે અને પોલીસને જાણ કરવા મારા પાસે રેકોર્ડિંગ પણ છે. સાવલી પોલીસ સ્ટેશનમાં લાલભાઈની લારી આગળ બે છોકરાઓ બેઠા હતા, ત્યાં 7 લોકો મારવા આવ્યા હતા મોઢે રૂમાલમાંથી. એના પીએસઆઈ જાતે 3-4 લોકોને બોલાવી અને પૂછ્યું હતું, તો 3-4 લોકોએ કબૂલી હોય છે તેના લોકલ બિઝનેસમેન હોય કે હા લોકો મારવા હતા, છતાંય લોકો પર કોઈ એક્શન લીધી નથી. અને અત્યારે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે, તો આના વિરોધમાં અત્યારે અમે રામધૂન કરવા બેઠા છે. અમને કોઈ જ માર્ગ મળ્યો નથી અને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળ્યો નથી. અમારા છોકરાને ખરાબ રીતેમાં એક છોકરાને ત્યાં જન્મત્રી હોસ્પિટલ દાખલ કરવા લઈ જાય છે. પોલીસ પાસે અને સરકાર પાસે તમારી શું માંગણીઓ છે? કોઈ અપેક્ષા નથી અમારી, સરકાર પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. આજે અમે મરવા પણ તૈયાર છે, આજે મને ગોળી માર દેવામાં આવશે તો પણ ખાઈ લેશ, પણ અહીંયાથી હટવાનો નથી. જય જય જય.